हेलो फ्रेंड्स, वेलकम टू जीएम पटेल गर्ल्स स्कूल। आई एम कोरिंगा नवीन। लेट्स स्टार्ट पार्ट टू, यूनिट नंबर 10, रीड 1। ग्रीन चार्टर, हरियाणु हकनामू। पार्ट 1 नी अंदर आपणे चर्चा करी क्लाइमेट चेन्ज अने ग्लोबल वोर्मिंग नी दिवसे ने दिवसे पृथ्वी उपर जे भयंकर असरो थई रही छे, बराबर छे। ताप वृद्धि थई रही छे, इरेग्युलरिटी ऑफ रेनफॉल डे बाय डे, डिक्रीजिंग टेम्परेचर, ड्राइंग रिवर्स, फ्लावर्स लूजिंग देर फ्रेग्रन्स, ट्रांसपोर्टेशन के कोईपण द्वारा के फेक्टरी द्वारा के कोई फेस्टिवल द्वारा कोई ने कोई रीते क्लाइमेट चेन्ज अने ग्लोबल वोर्मिंग वधी रह्युं छे। तेना माटे आपणे केटलाक नक्कर पगला लेवा जोईए, तो तेनी चर्चा अहींया अलग अलग 19 बाबतनी अंदर करवामां आवेली छे। तो पार्ट 2 ની અંદર 1-12 ટોપિકની અંદર આપણે ચર્ચા કરીએ, તો પાર્ટ 1 સોલાર હીટર્સ, સોલાર રૂફટોપ્સ એન્ડ સોલાર લેટન્સ શુડ બી ઇન્સ્ટોલ્ડ ઇન એવરી હાઉસ હોલ્ડ સ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ। સોલાર હીટરો આપણે જાણીએ છીએ બધા, ગરમ પાણી કરવા માટેના જે હીટર છે એને સોલાર, સૂર્ય ઉર્જાથી ગરમ પાણી થાય છે એના માટે વપરાય છે સોલાર હીટર્સ। સોલાર રૂફટોપ્સ જે વીજળી ક્રિએટ કરવા માટે કોઈ ખેતરની અંદર કે છતના છાપરા ઉપર ઉપયોગ કરી છે તો સોલાર રૂફટોપ્સ, અને સોલાર લેટન્સ, લેટન્સ મીન્સ લાઇટ, લાઇટ મીન્સ લેમ્પ, સોલાર હીટરો, સોલાર રૂફટોપ અને સૂર્ય ઉર્જાથી ચાલતી દીવાબત્તીઓ દરેક ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં। ઇન્સ્ટોલ્ડ એટલે સ્થાપિત કરવું ઇન એવરી હાઉસ હોલ્ડ, દરેક ઘરમાં, ઇસ્પેશિયલી ખાસ કરીને ઇન રિમોટ એરિયાઝ, દૂરના વિસ્તારમાં, ઇન એસિબલ જ્યાં પહોંચી ન શકાય તેવા અંતરિયાળ ડિસ્ટન્સ એરિયા હોય તેવા વિસ્તારની અંદર, ખાસ કરીને આ નેચરલ રિસોર્સિસ છે એનો ઉપયોગ પબ્લિકે વધારવો જોઈએ। સેકન્ડ જોઈ, અવેરનેસ કેમ્પેઇન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેટન્સ। જાગૃતિ અભિયાન સૌર ઉર્જાના ઉપયોગ માટે શરૂ કરવામાં આવેલી છે। અવેરનેસ કેમ્પેઇન, જાગૃતિ અભિયાન, મે બી ઇનિશિએટેડ, ઇનિશિએટેડ મીન્સ સ્ટાર્ટેડ, બિગન ફોર યુઝિંગ સોલાર લેટન્સ, સોલાર લેટન્સ મીન્સ લાઇટ લેમ્પ, સૂર્ય ઉર્જાના ઉપયોગ માટેનું જાગૃતિ અભિયાન શરૂ કરવું જોઈએ, ભારપૂર્વક આને ભાર દેવો જોઈએ। એનજીઓ કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ। એનજીઓ આ બાબતની અંદર મહત્વનો ભાગ ભજવી શકે છે। નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એનજીઓ? નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એક સંસ્થા છે જે ગવર્મેન્ટ સાથે સંકળાયેલી નથી, પણ ગવર્મેન્ટ જેવું કામ કરે છે, ઘણું બધું સારું કામ કરે છે, તો એનજીઓ આ બાબત, રિગાર્ડ એટલે મેટર, આ બાબતની અંદર વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, મહત્વનો ભાગ ભજવી શકે છે। મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ્સ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિકસિટી। લાખો ઘરમાં પાયાની વીજળીની જરૂરિયાતની હજી સુધી ખામી વર્તાઈ રહી છે। મિલિયન્સ, લાખો, 1 મિલિયન ઇક્વલ 10 લાખ, પણ મિલિયન્સ એટલે લાખો હાઉસ હોલ્ડ્સ, ઘર, હાઉસ, હોમ આર સ્ટીલ લેકિંગ, લેકિંગ મીન્સ કેર, સ્કેર મીન્સ ઉણપ, ખામી, બેઝિક મૂળભૂત પાયાની ફેસિલિટી, સગવડતા, એમિનિટી, સગવડતા ઓફ ઇલેક્ટ્રિકસિટી। ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન ફોર ધેમ, જે આ ગામડાઓ છે એના માટે આ આશીર્વાદ રૂપ સાબિત થશે। પ્રૂવ મીન્સ સાબિત થવું, બૂન, બૂન મીન્સ બ્લેસિંગ, મતલબ ગામડાના લોકો માટે આ આશીર્વાદ રૂપ શરૂ થશે। જો એનજીઓ એ મહત્વનો ભાગ ભજવી શકે છે, એના દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે,
તો દૂર અંતરિયાળ વિસ્તારની અંદર સોલાર લાઇટ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટની અંદર કે કોઈ ફેક્ટરીની કે ફેક્ટરીમાં કે સ્ટ્રીટ લાઇટ તરીકે ઘરની અંદર પણ આનો ઉપયોગ વિકસાવવો જોઈએ. થર્ડ, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. નકલ, પ્રિન્ટ આઉટ એટલે કોપી, COPY, કોપી, કોપી શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર, પ્રિન્ટરમાંથી કોપી ત્યારે જ કાઢવી જોઈએ, ફક્ત વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનિવિટેબલ, કમ્પ્લીટલી ઇનિવિટેબલ, જે અનિવાર્ય હોય, અનડેનિએબલ હોય, ટાળી ન શકાય એટલું કમ્પલસરી, ફરજિયાત, જરૂરી હોય, ખાસ તો અનિવાર્ય હોય, સંપૂર્ણ અનિવાર્ય હોય ત્યારે જ ફક્ત, બરાબર છે, પ્રિન્ટરમાંથી કોપી કાઢવી જોઈ, જરૂરી નથી ગમે ત્યારે ન કઢાય, સાંભળી લીજો, જેથી કરીને કાગળના વ્યયને હું અને તમે અટકાવી શકી. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ, અગાઉથી સંપૂર્ણ સંપાદન કરી લેવું જોઈએ, એડિટિંગ સંપાદન કરવું, સુધારા વધારા કરવા. આપણે કોઈ પણ કામ કરીએ છીએ કોમ્પ્યુટર પર, લેપટોપ પર, મોબાઈલ પર, તો સંપૂર્ણ એનું એડિટિંગ છે, જે ભૂલ એરર છે એમાં જે ઇમ્પ્રુવમેન્ટ સુધારા લાવવાના છે, તો બિફોર હેન્ડ એટલે વેલ ઇન એડવાન્સ, અગાઉથી સંપૂર્ણ સંપાદન, સંપૂર્ણ સુધારા વગર વધારા અગાઉથી કરી લેવા જોઈએ. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝડ, અને પછી ફક્ત કોપીના ઓપ્શનનો ઉપયોગ કરવો જોઈએ. પ્રિન્ટ ઓપ્શન, કોપી ઓપ્શન શુડ બી એક્સરસાઇઝડ, અહીંયા કોઈ કસરત કરવાનો વાત નથી વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝડ મીન્સ યુઝડ, ઉપયોગ કરવો જોઈએ. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મડ ઓન પીસી, મોનિટર, લેપટોપ, વાંચન કાર્ય પીસી, મોનિટર, લેપટોપ ઉપર કરવું જોઈએ કે કરી શકાય, પરફોર્મડ મીન્સ ડન, વાંચનનું કાર્ય, બરાબર છે, લેપટોપ મોનિટર ઉપર કરી શકાય, પરફોર્મડ મીન્સ કરવું. રીડિંગ વર્ક, અહીંયા રીડિંગ વર્ક એમ કહી શકાય વાંચનનું કાર્ય છે. ધીસ વુડ યુઝલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ, આ પુષ્કળ પ્રમાણમાં કાગળનો ઉપયોગ ઘટાડશે અને પુષ્કળ વૃક્ષને બચાવશે. કોઈ એવું વિચારે કે એમાં શું ફેર પડે, પણ આખા વિશ્વની પબ્લિક વિચારે જરૂર હોય બે કાગળની, આપણે એડિટિંગ અંદર જ કરી લઈએ, ભૂલ વધારા સુધારા કોમ્પ્યુટરની અંદર લેપટોપમાં ડાયરેક્ટ જ કરી લઈએ, કે રફ પેજનો ઉપયોગ, એક પેજ એક સાઈડ છાપેલી છે, પાછળની સાઈડ કોરી છે, એની અંદર જોઈન પછી આપણે, બરાબર છે, કે જે કંઈ એડિટિંગ કરવાનું છે એ કરી લઈને પછી કોમ્પ્યુટર લેપટોપની અંદર સુધારી, તો આવું બધા જ વિચારે જરૂર હોય એટલો જ, બરાબર છે, એનો ઉપયોગ કરી, તો ધીસ વુડ યુઝલી કટ ડાઉન, વિશાળ પ્રમાણમાં ઘટાડો કરી શકાય કન્ઝપ્શન, ઉપયોગ એન્ડ સેવ ન્યુમરસ ટ્રી, પુષ્કળ વૃક્ષને આપણે, લોટ ઓફ અનકાઉન્ટેબલ વૃક્ષને, બરાબર છે, બચાવી શકી છીએ, બધાને ન બચાવી શકી તો કંઈ નહીં, પણ 50% નિયંત્રણમાં લાવી શકી તો CO2 છે, મિથેન છે, અમુક પ્રકારમાં ઘટાડી શકાય. ઇટ ઇઝ ઓપન સીન ધેટ પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ એન્ડ ઇન ડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ એલ એન્ડ સન્ડરી વિધાઉટ એની રિગાર્ડ ટુ ધેર રિલેવન્સ ટુ ધ રેસિપિયન્ટ્સ. એવું વારંવાર જોવા મળે છે કે ઇટ ઇઝ ઓફન સીન દેટ ચોપાનિયાઓ પુષ્કળ પ્રમાણમાં છાપવામાં આવે છે, પેમ્પલેટ્સ, ચોપાનિયા, ફરફરિયા આપણે ઘરે જ મેળવી જ છીએ, વીક એવું એકેય ન જાય ન્યૂઝપેપરની અંદર કોઈને કોઈ જાહેરાત એડવર્ટાઇઝમેન્ટના છાપો ચોપાનિયા ન હોય. આમ તો વિચારી તો અમુક સમયે તો રોજે રોજ હોય છે, ક્યારેક બે ત્રણ પણ હોય છે, તો ફરફરિયા, ચોપાનિયા આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર, પુષ્કળ પ્રમાણમાં ચોપાનિયા છાપવામાં આવે છે, આવું વારંવાર આપણે જોઈ છે. એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ એટલે રેન્ડમલી, અનથિંકિંગલી, આડેધડ વિચાર્યા વગર એનું વિતરણ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટેડ વિતરણ કરવું, ડિસેમિનેટેડ વિતરણ કરવું,
કેવી રીતે રેન્ડમલી અનથિંકલિંગલી ઇનડિસ્ક્રિમિનેટલી આડેધડ વિચાર્યા વગર ડિસ્ટ્રીબ્યુટેડ બધાને કે મોટાભાગના વ્યક્તિને વિતરણ કરવામાં આવે છે. ઓલ એટલે બધા, સંડરી એટલે મોટાભાગના, વેરિયસ વિધાઉટ એની રિગાર્ડ, કોઈપણ બાબત કોઈપણ સંબંધ વગર, ટુ ધેર રિલિવન્સ કનેક્શન રિલેશન સંબંધ, ટુ ધ રેસિપિયન્ટ, રેસિપિયન્ટ મીન્સ રિસીવર કસ્ટમર ક્લાયન્ટ ગ્રાહક, ગ્રાહક સાથેના તેમના કોઈપણ સંબંધો વગર મોટાભાગનાને કે બધાને અણધડ આડેધડ બરોબર છે વિતરણ કરવામાં આવે છે. પુષ્કળ પ્રમાણમાં પહેલાં છાપવામાં આવે અને પછી આડેધડ લાગતું વળગતું હોય કે ન હોય, ખરેખર કોઈ વ્યક્તિ હોય એના કુટુંબમાં બે ચાર ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિ પાંચ વ્યક્તિ હોય, એ ખરેખર એને કોઈ એ કાગળ જરૂર જ નથી, એને લાગતું વળગતું નથી. હું એમ કહું કોઈ કોઈ મોટી ત્રણ વ્યક્તિ લેતા હોય અને પ્લે હાઉસની જાહેરાત આવી તો એ ક્યાં લાગતું વળગતું છે? તો રેસિપિયન્ટ્સ એટલે રિસીવર કસ્ટમર ગ્રાહક ગ્રાહક ક્લાયન્ટ કહી શકાય. લેટર ઓન ધી થ્રેસ પેપર, પછી આ રદી રોબિસ રબિસ આર યુ ડબલ બી આઈ એસ એચ, જે રદી કચરાના કાગળો છે લાઈ પડેલા હોય છે, ડિસ્કાર્ડેડ ઓન ધ સ્ટ્રીટ, શેરી ઉપર ફેંકી દીધેલા પડેલા હોય છે, ડિસ્કાર્ડેડ થ્રો અવે, રદી કાગળો બિનજરૂરી રીતે ફેંકી દીધેલા જોવા મળે છે ક્યાં? શેરીમાં. પછી આ બિનજરૂરી કાગળો રદી કાગળો શેરી પર ફેંકી દીધેલા પડેલા હોય છે, લિવિંગ એન ઇનોર્મસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, કાર્બનની અસરનો એમ કહી શકાય કે પુષ્કળ બોજ છોડવામાં આવે છે. લિવિંગ છોડવું, ઇનોર્મસ લોટ્સ ઓફ પુષ્કળ અઢળક બર્ડન બોજ, કાર્બન ફૂટપ્રિન્ટનો પુષ્કળ બોજ છોડે છે, કારણ કે કોઈ કાગળ છે, પછી પ્લાસ્ટિક હોય પેપર હોય બરોબર છે, સે ભીની જગ્યા હશે તો એ જમીન સાથે ચોંટી જશે, પ્લાસ્ટિક હશે તો એની નીચે કોઈ ઘાસ ઉગતું હશે તો પણ ઉગવા નહીં દે. પ્રિન્ટિંગ અપ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ, ચોપાનિયાનું પ્રિન્ટિંગ નિયંત્રિત કરવું જોઈએ, એન્ડ ડિસેમિનેટેડ ટુ કન્સર્ન્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓનલી, ફક્ત વ્યક્તિગત સંબંધિત અને લાગતા વળગતાને જ વિતરણ કરવું જોઈએ. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ, ચોપાનિયા ફરફરિયાનું છાપકામ નું નિયંત્રણ કરવું જોઈએ, રેગ્યુલેટેડ નિયંત્રિત કરવું જોઈએ, નિયમબંધ કરવું જોઈએ, એન્ડ ડિસેમિનેટેડ ડિસ્ટ્રીબ્યુટેડ વિતરણ કન્સર્ન્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ ઓનલી, ફક્ત લાગતી વળગતી વ્યક્તિઓને જ વિતરણ કરવું જોઈએ. જો આ બાબતને આપણે બધાએ ધ્યાનમાં લઈ તો ખરેખર કંઈક અંશે ચોક્કસ ફાયદો થાય. પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, વર્તમાનના એર કન્ડિશનર પુષ્કળ પ્રમાણમાં કાર્બનની અસર છોડે છે. કેરી મીન્સ સ્પ્રેડ, ફેલાવો કરવો છોડવું, અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, કાર્બનની પુષ્કળ અસર બરોબર છે સ્પ્રેડ કરે છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ, કન્વેન્શનલ એટલે તો આમ થાય રૂઢિગત પણ જૂના, જૂના એસીને બદલે કે જૂના એર કન્ડિશનરને બદલે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ, આધુનિક પાવર સેવિંગ એસીનો ઉપયોગ કરવો જોઈએ. લેટેસ્ટ જે પાવર સેવિંગ એસી છેલ્લા 10 વર્ષથી મળે છે તો જૂના બદલી એને વાપરવા જોઈએ, શુડ બી સેવ્ડ, ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિકસિટી અપ ટુ 50%, વિચારો 50% જેટલી, 50% સુધી વીજળીનો બચાવ કરે છે. ખાલી કંપની બદલી તો 25% અમુક ફેરફાર જોવા મળે છે, તો પાવર સેવિંગ ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ. અમુક જૂના છે એ સાધનોને બદલી નવા પાવર સેવિંગ ડિવાઇસ કે એસી વાપરવા જોઈએ. નેક્સ્ટ, ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ, ઘણાની ટેવ હોય, કોમ્પ્યુટર ઘરની અંદર, ટીવી એસી સ્ટેન્ડ બાય મોડમાં રાખતા હોય, ડાયરેક્ટ રિમોટથી જ બંધ કરતા હોય, પણ આ ઉપકરણો છે એપ્લાયન્સીસ ગેઝેટ ડિવાઇસીસ ખરેખર સ્ટેન્ડ બાય મોડમાં રાખવા ન જોઈએ.
નાનો એવો પાવર સપ્લાય તો મળે જ છે, રેડ લાઇટ થાય જ છે. એક વસ્તુ સેફટી માટે પણ ભયંકર છે. બીજી બાબત, તો એસી રિમોટથી બંધ કર્યા પછી પણ મેઇન સ્વિચ, એસી હોય કે ટીવી હોય કે કોમ્પ્યુટર હોય, કોઈ પણ બાબત હોય, મેઇન સ્વિચનો ઉપયોગ કરવો જરૂરી છે. યુઝ ધ ઓનો ફંક્શન ઇન ધ મશીન ઇટ સેલ્ફ. મશીનમાં પણ એ ફંક્શનનો ઉપયોગ, ચાલુ બંધ કરવાનો જે ફંક્શન છે એનો ઉપયોગ થવો જોઈએ. પીપલ શુડ બી એન્કરેજ્ડ ટુ યુઝ બેટરી ડ્રાઈવર સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ્સ ઝીરો ઇમિશન. લોકોને બેટરી સંચાલિત સ્કૂટર માટે પ્રોત્સાહિત કરવું જોઈએ કે જે ઝીરો ઇમિશનનો સમાવેશ કરે છે. વિચારો, ઇલેક્ટ્રિક વ્હીકલ, સ્કૂટર, હવે તો સ્કૂટર થતા બાઇક આવ્યા, હવે કાર પણ પુષ્કળ પ્રમાણમાં બજારમાં વેચાઈ રહી છે. પીપલ શુડ બી એન્કરેજ્ડ, પ્રોત્સાહન આપવું જોઈએ બેટરી સંચાલિત સ્કૂટરના ઉપયોગ બાબતે, લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. વિચ ઇન્વોલ્વ, ઇન્વોલ્વ એટલે કોન્સિસ્ટ, સમાવેશ કરવો, ઝીરો ઇમિશન, ઉત્સર્જન કાર્બન ઝીરો. તો આવા સાધનોનો ઉપયોગ આપણે એક સમજદાર નાગરિક તરીકે વાપરવો જોઈએ. અને ખરેખર સોલાર રૂફટોપ હોય, ઇલેક્ટ્રિક કાર હોય, બાઇક હોય, તો પેટ્રોલ કે ડીઝલના વપરાશનો વિચાર કરી તો એની કમ્પેરિઝનમાં અમુક 10 વર્ષે એની વ્યાજ સહિત કમ્પેરિઝન કરી તો ફાયદો થાય. હજી સ્ટાર્ટ છે, સરકાર પણ સબસિડી અમુક બાબતની અંદર આપી રહી છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આર નીડેડ ફોર સ્યુ ટુ ઓગમેન્ટ એનલાર્જ બાય એડિટિંગ ટુ ધેર પ્રેઝન્ટ સિંગલ રન વિચ એરાઉન્ડ 70 કિમી એટ પ્રેઝન્ટ. જે સ્કૂટર છે એક વખત ચાર્જ કર્યા પછી 70 કિલોમીટર જે એક વખત બેટરી ચાર્જ કરીને ચાલે છે એની અંદર વધારો કરવો, કરવા માટે આધુનિક ટેકનોલોજીમાં વધારો કરવો જરૂરી છે. ટેકનોલોજી એડવાન્સમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ, સુધારો આર નીડેડ, જરૂરી છે ફોર શ્યોર, ખાતરીપૂર્વક. ઓગમેન્ટ એટલે એડ, એનલાર્જ વધારો કરવો, કાઉન્સમાં એનો મિનિંગ જ આપ્યો છે, એડ વધારો કરવો. દેર પ્રેઝન્ટ સિંગલ રન, એક વખત ચાર્જ કર્યા પછી જે ચાલે છે, અત્યારે જે કાર આવે છે એ 200, 250, 300, 400 કિલોમીટર સુધી એક વખત ચાર્જ કર્યા પછી ચાલે છે. અમુક કાર એમ કહી શકી કે એક વખત ચાર્જ કરવા માટે 15 યુનિટ છે, એક યુનિટના 6 રૂપિયા 90 રૂપિયામાં ચાર્જ કરી 300 કિલોમીટર અંતર ચાલતું હોય તો વિચારો કરો કે તમને 30 પૈસાનો ખર્ચો માંડ થાય 1 કિલોમીટર માટે. ફક્ત પેટ્રોલ 4-5 રૂપિયા, ડીઝલ 4-5 રૂપિયા કિલોમીટર ચાલે છે, એની કમ્પેરિઝનમાં જે વધારે કારનો ઉપયોગ કરી રહ્યા છે એના માટે 100-100% ઇલેક્ટ્રિક કાર ઉપયોગી નિવડશે જ. સચ વ્હીકલ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી ઓલ્સો. આવા વાહનો ઉપર સરકાર સબસિડી પણ આપવી જોઈએ, અને અત્યારે પણ અમુક સરકાર આપી રહી છે પણ, બીકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિઝિબલ ઇન સિગ્નિફિકન્ટ સ્મોલ. કારણ કે કાર્બનની અસર એમાં હમણાં જ કીધું ઝીરો છે, નગણ્ય છે, ખૂબ જ નહિવત છે, ખૂબ મામૂલી તો જ કહી શકાય એટલી છે. એટલા માટે સરકારે આમાં પ્રોત્સાહન આપવું જોઈએ, અને આપણે પણ એક સુસંસ્કારી નાગરિક તરીકે આ બાબતને સ્વીકારવી જોઈએ. નેક્સ્ટ, વી શુડ રીઓરિયન્ટ ધ ચેન્જ ધ ફોકસ ઓફ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ બોટ એટ હોમ એન્ડ એટ ઓફિસ. આપણે ઘરે અને ઓફિસ બંને જગ્યાએ આપણી વીજળીના વપરાશની ટેવની બાબતને, ધ્યાનને બદલવું જોઈએ. રીઓરિયન્ટેડ એ બાબતનું ધ્યાન, ચેન્જ ધ ફોકસ ઓફ, આપણું મનને બદલવું જોઈએ. બરાબર છે, મનથી એના ઉપયોગને બદલવું જોઈએ. ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન યુઝ ઉપયોગ હેબિટ ટેવ બોથ એટ હોમ એન્ડ ઓફિસ. કેટલાક ગવર્મેન્ટની અંદર ઓફિસો હોય, એમાં નોકરી કરતા હોય તો ગવર્મેન્ટ ઓફિસ અને ઘરે અલગ અલગ વિચારસરણી હોય. અહીંયા ક્યાં બાપાનું બગડે છે, ઘરે આપણું બગડે છે. તો ઘરે અને ઓફિસે બંને જગ્યાએ આપણા વીજળીના ઉપયોગના વિચારને બદલવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ફોર ઇન્સ્ટન્સ, દાખલા તરીકે, વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર ઓર એસી વેન એવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. જ્યારે ઉપયોગમાં નથી કે જ્યારે જરૂરી નથી ખરેખર, ત્યારે એસી, કુલર કે
પંખાને બંધ રાખવા જોઈએ. ફોર ઇન્સ્ટન્સ, એટલે ઉદાહરણ તરીકે, વેનેવર, જ્યારે જ્યારે જરૂર નથી કે એનો ઉપયોગ કરતા નથી ત્યારે એસી પંખા કે કુલર સ્વિચ ઓફ કરી દેવું જોઈએ. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસિસ. સામાન્ય રીતે લોકો ઓફિસે કાળજીહીન હોય છે. જનરલી, સામાન્ય રીતે, યુઝવલી, સામાન્ય રીતે પીપલ આર કેરલેસ એટ ઓફિસ. એમાંય ખાસ કરી પ્રાઇવેટમાં તો કોઈ કહેવાવાળા મળે, પણ સરકારીની અંદર મોટાભાગે કેરલેસ હોય છે. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એટ અનવોરન્ટેડ પ્લેસીસ ઓર અવર્સ. લાઇટો પણ બિનજરૂરી જગ્યાએ અને બિનજરૂરી સમયે, બરાબર છે, ચાલુ જોઈ શકાય છે. લાઇટ કેન બી સીન, લાઇટને જોઈ શકીએ છીએ, ઓન ઇવન એટ અનવોરન્ટેડ પ્લેસ, બિનજરૂરી જગ્યાઓ કે સમય દરમિયાન લાઇટ પણ જોઈ શકીએ છીએ. જરૂર હોય એક રૂમમાં, ત્રણ રૂમમાં ચાલુ હોય, જરૂર હોય એક પંખાની, ચાર પંખા ચાલુ હોય, આવું જોવા મળે છે. અનવોરન્ટેડ, અનનેસેસરી પ્લેસીસ એન્ડ અવર્સ, બિનજરૂરી સમય અને સ્થળોએ પણ લાઇટ ચાલુ આપણે જોઈ શકીએ છીએ. હાઉસીસ એન્ડ ઓફિસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ટુ રિસીવ નેચરલ સનલાઇટ. ઘર અને ઓફિસ કુદરતી સૂર્યપ્રકાશ મળી શકે તે રીતે બાંધકામ કરવું જોઈએ. કન્સ્ટ્રક્ટેડ, બિલ્ટ, ઘરો અને ઓફિસો કુદરતી સૂર્યપ્રકાશ મળી શકે તે રીતે એનું બાંધકામ કરવું જોઈએ. નેચરલ સનલાઇટ, કુદરતી પ્રકાશ, જેથી કરીને અમુક સ્કૂલ અમુક જગ્યાએ બનાવે છે તો એ સ્કૂલ પણ એવી રીતે બાંધવામાં આવેલી હોય, ડી આકારની ચારે બાજુથી એને પ્રકાશ મળે, આગળના ભાગ બંને સાઈડ રોની અંદર, બરાબર છે, તો સર્કલની અંદર બંને સાઈડ, કે જેથી કરીને કુદરતી પ્રકાશ દિવસ દરમિયાન મળી રહે તો દિવસે તો આપણે લાઇટનો બચાવ કરી શકી. ઓબ્વિએટિંગ, એવોઇડિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ, દિવસ દરમિયાન લેમ્પનો ઉપયોગ ટાળવો છે. ખરેખર આ બાબતે બધે પબ્લિકે જાગૃત થવું જોઈએ. કેટલાય તો વિચારે છે ઘરમાં કચરો આવી જાય, બરાબર છે, એટલા માટે કે બારી દરવાજા બંધ રાખો, પછી કે બે ટ્યુબલાઇટ ચાલુ રાખો અને બે પંખા ચાલુ રાખો. તો આની આવી રીતે ક્યારેય ઇલેક્ટ્રિકસિટીને આપણે, બરાબર છે, ઉપયોગને ઘટાડી ન શકીએ આવું વિચારી તો, પણ બી પોઝિટિવ બની કટ ડાઉન કરવું જોઈએ. નેક્સ્ટ, રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ, સાયકલિંગ, કારપુલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ચાલીને, સાયકલ દ્વારા, કારમાં સાથે મુસાફરી કરીને કે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરીને પુષ્કળ કિલોમીટરને આપણે ઘટાડી શકીએ. અડધો કિલોમીટરનો ડિસ્ટન્સ હોય તો ચાલીને જઈ શકાય. સાયકલિંગ છે, સાયકલ ચલાવીને બે ત્રણ કિલોમીટરમાં સુધી જઈ શકાય. કારપુલિંગ, કોઈ દૂરના અંતરે રોજ અપડાઉન કરતા હોય, જોબ કરતા હોય તો કારમાં બે ત્રણ ચાર પાંચ વ્યક્તિ સાથે મુસાફરી કરીને પણ એમ કહી શકાય. પાંચ વ્યક્તિ એકસાથે કાર લઈને મુસાફરી કરે છે અને એ પાંચ વ્યક્તિ એક જ કારમાં મુસાફરી કરે છે તો કાર શેરિંગ કરીને, કારમાં સાથે મુસાફરી કરીને પણ કંટ્રોલ કરી શકાય. એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસનો કે જાહેર વાહનોના ઉપયોગ દ્વારા પણ. નેક્સ્ટ, યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. બાઇસિકલનો ઉપયોગ લોકપ્રિય બનાવવો જોઈએ. પોપ્યુલર, લોકપ્રિય, ફેમસ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે. આપણે સાયકલ ડે પાડવો જોઈએ. ઓબ્ઝર્વ એટલે પાડવો, નિરીક્ષણ કરવાની વાત નથી અહીંયા. વન્સ ઇન અ મંથ, મહિનામાં એક વખત સાયકલ ડે પાડવો જોઈએ. ખરેખર તે દિવસે નો એલાઉડ બાઇક, સ્કૂટર, ગવર્મેન્ટ વ્હીકલ, સાયકલ, ઇમરજન્સી વ્હીકલ, આ સિવાય કોઈને છૂટ ના આપવી જોઈએ તો જ પબ્લિક સાયકલનો ઉપયોગ કરતા થશે. ઓડ ઇવનની અંદર કાં ઉપયોગ કરતા કરવા જોઈએ. વન્સ ઇન અ મંથ એન્ડ ઓન ધેટ ડે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી એલાઉડ. સાયકલ સવારોને જ ફક્ત પરવાનગી આપવી જોઈએ. સાયકલ રાઇડિંગ, સાયકલ સવારી કરનાર, અલોન એકલાને શુડ બી એલાઉડ, રજા પરવાનગી આપવી. બેરિંગ એમરજન્સી, એટલે એમ કહી શકાય કે ઇમરજન્સી સિવાય, બેરિંગ એટલે સિવાય, કટોકટીની પરિસ્થિતિ સિવાય ફક્ત સાયકલ સવારી કરનારે જ છૂટી આપવી જોઈએ. તો મહિનાની અંદર આવો એક દિવસ સાયકલ દિવસ પાડવો જોઈએ આપણે. પીપલ યુઝ ડે ટુ ગો ફોર ધેર ડેઇલી ચોર્સ ઓન સાયકલ ઇન ઓલ ટાઈમ. લોકો ભૂતકાળમાં, જૂના જમાનામાં તેમના રોજિંદા પરચુરણ કામમાં સાયકલનો ઉપયોગ કરતા.
પીપલ યુઝડ ઉપયોગ કરતા ટુ ગો ફોર ધેર ડેઇલી ચોર્સ. ચોર્સ મીન્સ અ રૂટીન ટાસ્ક, પરચુરણ કામકાજ, રોજિંદા નાના મોટા કામકાજો એના માટે વપરાયેલો શબ્દ છે કોર્સ. સાયકલ ઇન ઓલ ટાઈમ, ભૂતકાળમાં ઉપયોગ કરતા. વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે? શા માટે આપણે આજે એનો ઉપયોગ ન કરી શકીએ? આપણે લેઝી આળસુ બન્યા એટલા માટે. બાકી તો તમે સાયકલ લઈને જાઓ કે બાઇક લઈને જાઓ, 1 કિલોમીટરના અંતરની અંદર કોઈ લાંબો ડિફરન્સ પડતો નથી. ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ વી કેન ઓપ્ટ ફોર બાઇસિકલ ઇન્સ્ટીડ ઓફ કાર ઓર મોટર બાઇક. આપણે મનોરંજન ટૂરમાં પણ રિક્રિએશનલ ટ્રીપ્સ, 2, 5, 10 કિલોમીટર ની કોઈ પિકનિક હોય તો સાયકલનો ઉપયોગ કરી શકાય. મનોરંજનાત્મક ટ્રીપમાં વી કેન ઓપ્ટ સિલેક્ટ, પસંદ કરી શકીએ બાઇસિકલ ઇન્સ્ટીડ ઓફ કાર ઓર મોટર બાઇક, કાર કે મોટર બાઇકને બદલે સાયકલને પસંદ કરી શકીએ. બાય ઇન્ટેલિજન્ટલી, બુદ્ધિપૂર્વક ખરીદી કરવી, વિવેકપૂર્ણ ખરીદી કરવી. કારણ કે ક્યારેક આપણે ખરીદી કરીએ છીએ ત્યારે વિચારતા નથી, આડેધડ ખરીદી કરીએ છીએ, વધારે પ્રમાણમાં ખરીદી કરીએ છીએ. અલગ અલગ 3 બાબતને લઈ કે 3 બોટલ આપણે લીધી, 1 બોટલ મળતી હોય બરાબર છે તો એમ કહી શકાય કે ઘણું બધું ફેર પડે. ઓલું 3 બોટલ બનાવવાની થઈ, ઓલી 1 બોટલની અંદર સમાય શકે તો એક્ઝામ્પલ આપ્યું છે 1 બોટલ ઓફ 1.5 લિટર રિક્વાયર લેસ એનર્જી. 1.5 લિટરની 1 બોટલમાં ઓછી ઉર્જાની જરૂર પડે છે, ઓછી ઉર્જા પ્રદાર્થ બધાની જ ઓછી જરૂર પડે. એન્ડ પ્રોડ્યુસિસ લેસ વેસ્ટ, ઓછો બગાડ ઉત્પન્ન કરે છે ધેન 3 બોટલ ઓફ 0.5 લિટર ઇચ. કારણ કે 3 એના ટોપ આવશે, આ ઉપરનો સેપ આવશે જેને આપણે ઢાંકણું લીડ કહીએ છીએ, તો ઘટાડી શકાય. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ, રિસાયકલ્ડ પેપર ઉત્પાદિત વસ્તુઓ ખરીદવી જોઈએ. કાગળ છે એને રિસાયકલિંગ કરેલો કાગળની ઉત્પાદિત ચીજ વસ્તુઓ છે એ ખરીદવી જોઈએ. ઇટ ટેક્સ 70 to 90 લેસ એનર્જી, તે 70 થી 90% ઓછી ઉર્જા મેળવે છે. ઇટ ટેક્સ 70 to 90% લેસ એનર્જી, તો વિચાર કરો 70 થી 90% જેટલી ઓછી ઉર્જા લઈએ છે. તો આવા રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટનો ઉપયોગ આપણે ખરીદી કરવી જોઈએ. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય 1 એન્ડ ઓલ, બધા દ્વારા જંગલોનું રક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. બધા દ્વારા જંગલોનું રક્ષણ કે સંવર્ધન કરવું જોઈએ. પ્રોટેક્ટેડ એટલે સેવ, રક્ષણ કરવું. કન્ઝર્વડ એટલે પ્રિઝર્વ, સંવર્ધન કરવું. જંગલોનું સંવર્ધન અને રક્ષણ કરવું જોઈએ. ફોરેસ્ટ સ્ટોર યુઝ ક્વોન્ટિટી ઓફ કાર્બન, જંગલો વિપુલ પ્રમાણમાં એમ કહી શકાય કે કાર્બનનો સંગ્રહ કરે છે. ફોરેસ્ટ જંગલો સ્ટોર સંગ્રહ કરવો, યુઝ ક્વોન્ટિટી ઓફ કાર્બન વિપુલ પ્રમાણમાં રક્ષણ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ મનુષ્ય દર વર્ષે 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, તો જંગલો છે એ શોષણ કરે છે. એન્ડ સો પ્લે એ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ, અને કાર્બનના નિયંત્રણની અંદર એમ કહી શકાય કે મહત્વનો નિર્ણાયક ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.